नमस्कार, दिवसभरना ताजा समाचारों में तमारु स्वागत छे। तमारी साथे हूँ छो पिनलगिरी गोस्वामी। समाचारों विस्तार थी जानिए, ए पहला महत्वना समाचारों ऊपर एक नजर। नमस्कार मित्रों, मित्रों आज ना समाचार में मित्र आज नी वीडियो में बात कर से मोदी आईएएस अधिकारी ना घर सहित अनेक स्थलों ईडी राखी छे। विकास कार्यों ने भेद आपसे दिवाली उजवामा आवती नथी। मोड़ी मां से घंटा करना महावीर नो हवन योजा से हार्ट अटैक दारू ना अड्डा पर महिलाओं ने जनता ने रेड। आज पीएम से अंदाजित 35 किलो सोनू 1000 किलो चांदी ने खरीदी। कनाडा ना नायब विदेश मंत्री नो मोटो आरोप। अक्टूबर ए पीएम मोदी ने पोतानो ड्रीम मिशन लॉन्च कर्यो। જર્મની જર્મની વિદેશ મંત્રાલયની વિરોધ પક્ષ જંગલ લગ્ન સહિતના માંગલિક કાર્યોની શરૂઆત પણ થનારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનતેરસે રાજકોટમાં વાહનોનું ધૂમ વેચાણ। રાજકોટમાં ઓટોમોબાઈલ સેક્ટર સૌથી મોટું માર્કેટ છે, જેમાં ધનતેરસના દિવસ ઓટોમોબાઈલ સેક્ટરને ફળ્યો હતો। ધનતેરસના દિવસે ખાસ વસ્તુ ખરીદવાનું મહત્વ હોય છે। ધનતેરસના દિવસે રાજકોટમાં 700થી વધુ ફોર વ્હીલર્સની ડિલિવરી કરવામાં આવી હતી, જે દશેરા કરતાં 35% વધુ છે। ધનતેરસે વાહનની ડિલિવરી લેવા શોરૂમમાં ભારે ભીડચોમ પણ જોવા મળી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીને પોતાનું ડ્રીમ મિશન લોન્ચ કર્યું છે। ચીને અંતરિક્ષ ક્ષેત્રે મોટી છલાંગ લગાવી છે। ચીને તેનું સ્પેસ મિશન સેન્ઝોઉ 19 લોન્ચ કર્યું છે। આ મિશન એટલા માટે ખાસ છે કારણ કે મિશનમાં ચીનની પ્રથમ મહિલા સ્પેસ એન્જિનિયરે ઉડાન ભરી છે। આ મિશન હેઠળ ચીનના 3 અંતરિક્ષ યાત્રીઓ 6 મહિનાના મિશન પર તિંતા ગોંગ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા છે। તિયા ગોંગ ટીમ ઉદ્દેશ્ય 2030 સુધીમાં ચંદ્ર પર અંતરિક્ષ યાત્રીઓને મોકલવાનો અને ત્યાં બેઝ બનાવવાનો રહેલો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાના નાયબ વિદેશમંત્રીનો મોટો આરોપ। કેનેડાના નાયબ વિદેશમંત્રી ડેવિડ મોરિસે ફરી એકવાર ભારત પર મોટો આરોપ લગાવ્યો છે। ટ્રુડો સરકારના એક મંત્રીએ કહ્યું કે અમિત શાહે કેનેડામાં શીખ અલગાવવાદીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો। મોરિસને
સંસદીય પેનલને કહ્યું કે તેણે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટને કહ્યું છે કે ભારતના ગૃહમંત્રી આ મામલામાં સામેલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનતેરસે અંદાજિત 35 કિલો સોનું અને 1000 કિલો ચાંદીની ખરીદી થઈ છે. લોકો ધનતેરસના દિવસે ખરીદી કરતા હોય છે. માહિતી અનુસાર ધનતેરસે અંદાજિત 35 કિલો સોનું 1000 કિલો ચાંદીની ખરીદી કરવામાં આવી. આ ઉપરાંત એક જ દિવસમાં 450 કરોડની 2000થી વધુ પ્રોપર્ટીના દસ્તાવેજ પણ કરવામાં આવ્યા. પ્રોપર્ટીના દસ્તાવેજોમાંથી સરકારને અંદાજિત 28 કરોડની આવક થઈ છે. 5 દિવસમાં શહેરમાં 12000 ટુ વ્હીલર અને 4000 કારની ખરીદી પણ થઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ. વિસનગર તાલુકાના બાસણા ગામે દારૂના અડ્ડા પર મહિલાઓએ જનતા રેડ પાડી હતી. વિસનગરના બાસણા ગામે ખુલ્લેઆમ ચાલતા દારૂના વેચાણને બંધ કરવા માંગ કરી હતી. જનતા રેડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના વેચાણને લઈને મહિલાઓ રોષ જોવા મળ્યો હતો. તાલુકા પોલીસ બાસણા ગામે દારૂના અડ્ડા પર દેશી દારૂની પોટલીઓ સહિત મુદ્દામાલ કબજે લઈને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા મૌડી ગામમાં પ્રખ્યાત જૈન મંદિર આવેલું છે, જેમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરની પૂજા કરવામાં આવે છે. મૌડી મંદિરે વર્ષમાં એક વખત શ્રી ઘંટાકર્ણ મહાવીરનો ચમત્કારિક હવન કરવામાં આવે છે, જે આ વર્ષે 31 ઓક્ટોબરે કાળી ચૌદસના દિવસે બપોરે 12:39 શરૂ થશે. આ હવનોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં આ સ્થળે દિવાળી ઉજવવામાં આવતી નથી. ભારતના કેરળ રાજ્યમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. દિવાળીનો તહેવાર રાજ્યના કોચી શહેરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કેરળના રાજા મહાબલીનું મૃત્યુ દિવાળીના દિવસે થયું હતું. આ કારણે ત્યારથી અહીં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. કેરળમાં દિવાળી ન ઉજવવા પાછળ બીજું કારણ છે કે ત્યાં હિન્દુ ધર્મના લોકો બહુ ઓછા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IAS અધિકારીના ઘર પર સહિત અનેક સ્થળોએ ED ત્રાટકી છે. ઝારખંડ અને છત્તીસગઢમાં 17 સ્થળો પર ED દરોડા અંગેની માહિતી પ્રકાશમાં આવી છે. ED ઝારખંડ કેડરના IAS અધિકારી વિનય ચૌબે, આબકારી વિભાગના અધિકારી ગજેન્દ્રસિંહ અને ઝારખંડ દારૂના ટેન્ડર સાથેના સંબંધિત ઘણી કંપનીઓના માલિકોના સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. આ સાથે છત્તીસગઢ લિકર સિન્ડિકેટ કૌભાંડ સાથે જોડાયેલા સ્થળો ઉપર પણ દરોડા પાડવાના સમાચાર છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.